તમારા ઘરવાળી 420 ઉપવાસ કરીને જે વિસ્થાનકની આરાધના કરે છે, તમે 420 વિહાર કરી અને એ વિસ્થાનકની આરાધના કરો. આટલું અહીંયા બેઠેલા નક્કી કરો, લાઈફમાં આપણે ટોટલ વિહાર કેટલા કરવાના. એટલે જિંદગીમાં ક્યારે 420 નો આડ નહીં આવે. 420 શબ્દ સારો લાગે છે, હું તમને કહું 420 તો ગમે, 108 ગમે ને, 108 ગમે, 420 ગમે, ભલે ના ગમે, પણ વિસ્થાનકના ઉપવાસ કેટલા છે? 420 ઉપવાસ. ત્યારે વિસ્થાનકની આરાધના પૂરી થાય, તમે એટલું નક્કી કરો લાઈફમાં કેટલા વિહાર કરવાના. કેટલા? 420 વિહાર કરીશ. નાના મોટા એ વાત જુદી છે, પણ ટોટલ કેટલા કરવાના? જેમ ઘણા દીક્ષા કહેતા હોય ને, મારે આ વર્ષે 9 દીક્ષા જોવાની, બરાબર છે? જો દીક્ષા એકસાથે 9 થાય, વિહાર એકસાથે 9 થાય, થાય વિહાર એકસાથે કેટલા થાય? 1 જ થાય. એ ટોટલ વિહાર કેટલા કરવાના? જે કર્યા છે એ પણ ગણી લેજો. આજથી નથી કહેતો, 420 વિહાર કર્યા પછી રિટાયર થવું હોય તો રિટાયર, પણ મારે 420 વિહાર તો પૂરા કરવા છે. એને ઉપવાસ કરીને વિસ્થાનક કર્યા, હું વિહાર કરી અને આ વિસ્થાનકની આરાધના કરું. આખો પરલોક તો જ્યારે મળશે ત્યારે આ લોકમાં સમાધિ મળ્યા વગર નહીં રહે, ગેરંટી. હું કરજણ ગયો વિહારમાં, સાંજે યુવાનો મને મૂકવા આવ્યા, મને કે મારા સાહેબ ત્યાં 3 વાગ્યાથી લોકડાઉન, લોકડાઉન આવીને દુકાન બંધ થઈને એવું ગાળો આપવાનું મન થાય, સારું બગાડો છો તમે અને નુકસાન અમારે કરવાનું, પણ આજે આપની સાથે વિહારમાં આવવાનું મળ્યું ને, એમ થાય ભલું થજો એમનું કે એમણે 3 વાગે લોકડાઉન આપ્યું તો સાંજે વિહારમાં જવાનું. અને એ છોકરો મને એમ કહે, મારા સાહેબ પપ્પા એમ કહે છે કે આ ગલ્લામાં પૈસા ક્યાંથી આવે છે ને ખબર નથી. છોકરો કે પપ્પા ક્યારથી? તો કે આ 2 વર્ષથી. અને એ છોકરો કે મારા સાહેબ 2 વર્ષથી વિહાર સેવા ચાલુ કરી અને એ દિવસથી ગલ્લામાં પપ્પા કે છે રૂપિયા ક્યાંથી આવે છે ખબર નથી. આ તો એની પોતાની શ્રદ્ધા બોલે છે. પાછા કાલે તમે ઉઠીને કહેતા ને કે મારા ગલ્લામાં કેમ કાંઈ આવતો? શ્રદ્ધાનો પ્રશ્ન છે. આપણી વાત એ છે કે આવી વિહાર સેવા કરીને પણ કોઈ શ્રાવક કોઈ યુવાન એમ નથી કહેતું અમે છીએ તો તમારા વિહાર થાય છે, ઉલટાનું એમ બોલે છે આપ લોકો ચાલો છો તો અમને આ લાભ મળે છે. લાવો તો ખરા, આખી દુનિયાની અંદર કોઈ વિહાર કરે છે કોઈ ધર્મમાં? હું અત્યારે છેક અમદાવાદથી આવ્યો, 3 એપ્રિલે નીકળ્યો અને 1 તારીખે આવ્યા ને અમે, 1 મે કે 2 મહિના આવ્યા, 1 મે અમરોલીમાં આવ્યા. 1 મહિનામાં મને રસ્તામાં કોઈ બાબો, કોઈ જોગી, કોઈ જતી, કોઈ ભામટો, કોઈ સંન્યાસી, કોઈ ધર્મનો સાધુ ચાલતો જોવા નથી મળ્યો. ચાલતા મળ્યા હોય મારા મહાવીરના શાસનના સાધુ અને સાધ્વીજી મળ્યા, બાકી કોઈ ચાલતી નથી. આખી દુનિયાએ જ્યારે પગે ચાલવાનું બંધ કરી દીધું છે ત્યારે એક પ્રભુનું શાસન છે, પ્રભુની આજ્ઞાનું આજે પણ પાલન કરે છે અને એમાં તમે સહાયભૂત બનો છો. કેટલી લખલૂટ નિર્જરા કરો છો, આળસ બધી બાજુ પર મૂકી ફરીથી તૈયાર થાવ, જોમ સાથે તૈયાર થાવ, તમારા ગ્રુપને મજબૂત કરો અને ફરી એકવાર વિહાર સેવામાં લાગી જાઓ અને પહેલાંની જેમ સુરતના યુવાનો ધમધમતા થઈ જાય અને સારામાં સારી વિહાર સેવા કરી પ્રભુ શાસનના સાધુ સાધુની સુરક્ષા કરે. એ જ શુભેચ્છા વિતરાગ પરમાત્માની આગ્રહ વિનંતી છે.